now. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે બંસી રાજપૂત. વાલીઓ હંમેશા પોતાના સંતાનોની કરિયરને લઈને ચિંતામાં હોય છે અને તેમાં પણ જો મેડિકલ ક્ષેત્રની વાત કરવામાં આવે તો આ ચિંતા વધી જતી હોય છે. પરંતુ તેના વિકલ્પ તરીકે આજે અમે આપની સમક્ષ ખાસ માહિતી લઈને આવ્યા છીએ. મારી સાથે આ માહિતી શેર કરવા માટે ખુદ જે બાર્બેડોઝ અલાયન્સ છે તેના જે ડિરેક્ટર છે તે આપણી સાથે જોડાઈ ગયા છે. તેમનું વીટીવી સ્ટુડિયોમાં હું ખાસ સ્વાગત કરું છું. મારી સાથે ડિરેક્ટર ડીડી પટેલ જોડાયા છે અને ડિરેક્ટર પ્રદીપ પટેલ જોડાયા છે. સૌ પ્રથમ તો હું આપને પૂછવા માંગીશ ડીડી પટેલ સાહેબ કે આપ આ ફિલ્ડમાં કેટલા વર્ષોથી છો? મેડમ, અમે મેડિકલ ફિલ્ડની અંદર છેલ્લા 6 વર્ષથી કામ કરીએ છીએ અને અમે ઘણા બધા બાળકોને ઇન્ડિયામાંથી આઉટ ઓફ કન્ટ્રી મોકલેલા છીએ. બિલકુલ. સાથે જે ગુજરાતમાં જો આપનું નેટવર્કની વાત કરવામાં આવે પ્રદીપભાઈ, તો કેટલા ટાઈમથી છે અને ક્યાં ક્યાં છે? ગુજરાતમાં અમારું નેટવર્ક છેલ્લા 6 વર્ષથી છે અને પણ મેટ્રો સિટીમાં જેમ કે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં અમારી ઓફિસીસ આવેલી છે. બિલકુલ. આપ વોશિંગ્ટન યુનિવર્સિટી બાર્બેડોઝ, એ ગવર્મેન્ટ માન્ય કોલેજ છે કે નહીં? કારણ કે વિદ્યાર્થીઓને લઈને વાલીઓની સતત એક ચિંતા થાય છે. કેમ ઘણી વખત એવું બનતું હોય છે મેડમ કે ઘણા બધા લોકો ગવર્મેન્ટ માન્ય કોલેજ નથી હોતી ત્યાં બાળકોને મોકલતા હોય છે. પણ આ જે યુનિવર્સિટી જે છે એ એમસીએ અપ્રુવલ યુનિવર્સિટી છે, ડબલ્યુએચઓ માન્યતાવાળી કોલેજ છે, ફીમર માન્યતાવાળી કોલેજ છે, ઈસી એફએમજી માન્યતાવાળી કોલેજ છે અને સાથે સાથે બાર્બાડોઝ ગવર્મેન્ટની માન્યતાવાળી પણ કોલેજ છે, જેથી કરીને બાળકો ત્યાં જશે તો બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી ત્યાં. પ્રદીપભાઈ, આપને પૂછવા માંગીશ કે ઘણી બધી જગ્યાએ એમબીએ બીબીએસ થાય છે ત્યારે વોશિંગ્ટન યુનિવર્સિટી ઓફ જે આ બાર્બાડોઝ છે એ જ પબ્લિક શા માટે પસંદ કરે, તેનું કારણ આપણે આપી દઈએ દર્શકોને. ઘણા બધા દેશોમાં એમબીબીએસ થાય છે વિદેશમાં. ભારતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ફોરેનમાં એમબીબીએસ કરવા માટે જાય છે પણ દરેક જગ્યાએ 6 વર્ષનું 5 વર્ષનું મેડિકલનો કોર્સ હોય છે. એ કોર્સ પૂરું થયા પછી વિદ્યાર્થીને ઇન્ડિયા પાછું આવવાનું રહે છે. જ્યારે વોશિંગ્ટન યુનિવર્સિટી ઓફ બાર્બાડોઝમાં વિદ્યાર્થી જશે તો ત્યાં 5.5 વર્ષનો મેડિકલનો કોર્સ છે. 5.5 વર્ષનો ફાયદો વિદ્યાર્થીને એ છે કે ત્યાં કોર્સ પૂરો થયા બાદ 3.5 વર્ષ પૂરા થયા બાદ વિદ્યાર્થી છેલ્લા 2 વર્ષ પ્રેક્ટિસ કરે એટલે કે ક્લિનિકલ રોટેશન માટે પ્રોપર યુએસ જઈ શકે છે, જો એનું અમેરિકન ડ્રીમ જે કહેવાય એ પૂરું થઈ શકે છે. એટલા માટે વોશિંગ્ટન યુનિવર્સિટી બાર્બાડોઝ અમારી પહેલી પસંદ છે. બિલકુલ. મેડિકલ ક્ષેત્રમાં એક તો ખૂબ જ લેન્ધી એક પ્રોસેસ છે કે જે ભણાવવાની જે પદ્ધતિ હોય છે તે પણ ખૂબ જ મેટર કરતી હોય છે, તો ખાસ આ યુનિવર્સિટીમાં કઈ પદ્ધતિથી ભણાવવામાં આવે છે? મેડમ, વોશિંગ્ટન યુનિવર્સિટી ઓફ બાર્બાડોઝની અંદર યુએસ પેટર્નથી બાળકોને ભણાવવામાં આવે છે અને યુએસ પેટર્ન એટલા માટે છે કે બાળકોનો ગોલ હોય છે કે છેવટે એને એક અમેરિકા ગોલ પોતાનો બાળકોનો હોય છે. એટલે વોશિંગ્ટન યુનિવર્સિટી ઓફ બાર્બાડોઝની અંદર યુએસ એમએલઈ પેટર્નથી ભણવામાં આવે છે. યુએસ એમએલઈ યુનાઇટેડ સ્ટેટ ઓફ મેડિકલ લાયસન્સ, કે જે બાળકો ત્યાં પ્રોપર એ લોકોનો ટોટલ ગાઈડન્સ યુએસ એમએલઈ પેટર્નથી જ આપવામાં આવતું હોય છે. પ્રદીપભાઈ, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને એમાં પણ ભારતના વિદ્યાર્થીઓ સીધા અમેરિકા એમબીબીએસ કરવા નથી જઈ શકતા, પરંતુ આપ કેમ બાર્બાડોઝથી યુએસએ મોકલવા માંગો છો? હું તમને એ બહુ સારો ક્વેશ્ચન છે મેડમ. એમાં હું તમને સમજાવી દઉં કે ડાયરેક્ટ અહીંયાથી અમેરિકા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ યુએસએમાં એમબીબીએસ કરવા જતા નથી, કારણ કે ત્યાં અહીંનું 11-12 સાયન્સ અમેરિકામાં વેલિડ નથી. એટલે ત્યાં વિદ્યાર્થીઓને 4 વર્ષનો બેઝિક સાયન્સનો કોર્સ કરવો પડે છે. એ 4 વર્ષનો બેઝિક સાયન્સનો કોર્સ પૂરો થયા પછી ત્યાં એક પરીક્ષા આવે છે, એમસીએટી, મેડિકલ કોલેજ એડમિશન ટેસ્ટ. એ મેડિકલ કોલેજ એડમિશન ટેસ્ટની 7 કલાકની આસપાસનું પેપર હોય છે. એ પરીક્ષા પાસ કર્યા પછી વિદ્યાર્થીને 5 વર્ષના મેડિકલમાં એડમિશન મળે છે. તો ટોટલ એનો સમયગાળો જે છે એ 9 વર્ષનો થઈ જાય છે, પ્લસ અંદાજિત 2 કરોડ રૂપિયા ખર્ચો થાય છે. તો વિદ્યાર્થીઓ ડાયરેક્ટ અમેરિકા જવા યુએસએ જવાનું પસંદ કરતા નથી. એટલે અમે એના માટે એક ઓલ્ટરનેટ રૂટ એટલે વચ્ચેનું એક માધ્યમ જેમ કે બાર્બાડોઝ, બાર્બાડોઝમાં 5.5 વર્ષનો મેડિકલનો કોર્સ છે. ત્યાં 5.5 વર્ષના મેડિકલના કોર્સ દરમિયાન 3.5 વર્ષ બાર્બાડોઝમાં ભણશે વિદ્યાર્થી અને 2 વર્ષ એ યુએસમાં ક્લિનિકલ રોટેશન એટલે કે પ્રેક્ટિસ કરશે. એટલે વિદ્યાર્થીને 5.5 વર્ષમાં એનો એમબીબીએસ નો કોર્સ પૂરો થઈ જશે. બિલકુલ. એટલે કે વિદ્યાર્થી જે વાતાવરણ હોય છે તેનાથી પણ વાકેફ થઈ જાય, જે બહારનું ભારત સિવાયનું જે વાતાવરણ હોય છે તેનાથી. અને ખાસ આબોહવા અને વાતાવરણની પણ હું વાત કરવા માંગીશ, કારણ કે વાલીઓની ચિંતા રહેતી હોય છે. તો વાતાવરણ ત્યાં કેવું છે? વસ્તી, ભાષા, રહેણી કહેણી કેવી રહેશે ત્યાં? મેડમ, બાર્બાડોઝનું જે વાતાવરણ છે એ 21 થી 31ની વચ્ચે ઓલવેઝ હંમેશા રહેતું હોય છે. પછી જેવી સિઝન આવે વાતાવરણ ચેન્જ થતું હોય છે. ત્યાંની જે પબ્લિક છે એ બ્રિટિશ કોલંબિયન પબ્લિક છે, એટલે ત્યાં બ્રિટિશના લોકો બી વસેલા હોય છે અને ઇન્ડિયન લોકો બી ઘણા બધા વસેલા ત્યાં હાલમાં છે. તે
અને ત્યાં બીજી પ્લસ પોઈન્ટ એ છે કે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે મેડમ, સાથે સાથે એ લોકો હિન્દી પણ બોલતા હોય છે. અહીંથી જે બાળકો બાર્બાડોસમાં જાય છે એને કોઈ લેંગ્વેજનો બેરિયર રહેતું નથી, ઇંગ્લિશ બી બોલી શકતા હોય છે સાથે હિન્દી પણ બોલી શકતા હોય છે. એટલે વાતાવરણની વાત કરીએ કે લેંગ્વેજની વાત કરીએ તો બાળકો બાર્બાડોસ થઈ શકતા હોય છે, એટલા માટે અમે લોકો પ્રિફર બાર્બાડોસ કરતા હોઈએ છીએ. બિલકુલ. સાથે જ પ્રદીપભાઈ આપણી પાસેથી જાણવા માંગીએ છીએ કે બાર્બાડોસ જે ટાપુ છે તે ઓવરઓલ કેવો છે. ટાપુ બાર્બાડોસ ટાપુ બહુ જ પૈસાવાળો ટાપુ છે. ત્યાં સ્પેશિયલ યુએસથી અને યુરોપથી જે પૈસાવાળા લોકો હોય ફરવા માટે આવે છે, એટલે જે જીવન ધોરણ છે એ બહુ જ મોંઘું છે બરાબર. એટલે જે વિદ્યાર્થી ત્યાં જશે તો એમને બહુ સારા લોકો સાથે હળીમળીને વાતચીત કરી શકશે, ત્યાં રહી શકશે અને બહુ સારા એમના સારા લોકો સાથે ઇન્ટ્રોડક્શન પણ થશે ત્યાં. બિલકુલ. સાથે જ્યારે વિદ્યાર્થીઓ આટલા લાંબા સમય માટે બહાર ભણવા માટે જતા હોય છે એટલે કે ત્યાં રહેવા કરવાની વ્યવસ્થા કેવી હશે અને ખાસ કરીને ગુજરાતીઓ જમવા કરવાની કેવી વ્યવસ્થા, તો તે વાત કરવામાં આવે તો. રાઈટ રાઈટ મેડમ. સૌથી ગુજરાતીઓ માટે સૌથી મોટા મોટો પ્રશ્ન છે આઉટ ઓફ કન્ટ્રીમાં એક તો જમવાનું. બિલકુલ. દરેક પેરેન્ટ્સનો પ્રશ્ન છે કે સાહેબ ત્યાં ગુજરાતી ફૂડ મળે છે, ઇન્ડિયન ફૂડ મળે, કેમ ઘણી બધી કન્ટ્રી એવી છે કે જ્યાં ગુજરાતી ફૂડ મળતું નથી, બાળકોને જાતે બનાવવું પડતું હોય છે. તો વોશિંગ્ટન યુનિવર્સિટી બાર્બાડોસની અંદર આપણા ગુજરાતી ફૂડ છે, અમે અહીંથી મોકલ્યા ત્યાં ફૂડ છે, એટલે બાળકોને ગુજરાતી ભોજન મળશે, ઇન્ડિયન ભોજન બી મળશે, એટલે બાળકોને જમવાની કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. સાથે જ પ્રદીપભાઈ આપને મારો એક ખાસ સવાલ કે નીટને લઈને ઘણી બધી બવાલો અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે, નીટ ક્વોલિફાઈ ના હોય અથવા તો ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ હોય તો તે પણ જઈ શકે? અત્યારે સરકારના નિયમ પ્રમાણે જે વિદ્યાર્થી નીટ ક્વોલિફાઈ ના હોય એ વિદેશ જઈ શકતો નથી. પણ બાર્બાડોસમાં 5.5 વર્ષના કોર્સમાં પહેલું જે 1.5 વર્ષ છે એ બેઝિક સાયન્સનો કોર્સ છે અને 4 વર્ષ પ્રોપર મેડિકલનો કોર્સ છે. તો જે વિદ્યાર્થી નીટ પાસ ના હોય એ વિદ્યાર્થી 1.5 વર્ષના પ્રી મેડિકલના કોર્સમાં એડમિશન લઈ શકે છે અને પછી પાછું નીટ ક્વોલિફાઈ કરવા માટે એને ઇન્ડિયા આવવાનું રહેશે. સાથે જ કોઈ એવા ઇમરજન્સી આવી ગઈ કે બાળક બીમાર પડ્યું કે વાતાવરણ ના ફાવ્યું તો તેવા સંજોગોમાં કઈ રીતની સહાય? સરસ મેડમ, કેમ કે અહીંનું એટમોસ્ફિયર અને ત્યાંનું સરખું એટમોસ્ફિયર છે, છતાં પણ બાળક જ્યારે બીમાર પડતું હોય છે ત્યારે અમારે 24 અવર્સની સિક્યુરિટી બાળકની સાથે હોય, અમારી પોતાની ત્યાં હોય છે, અમારો માણસ હોસ્ટેલમાં હોય જ છે, એ બાળકોને કેર રાખવાનું કામ પૂરતું કરતા હોય, કેમ પેરેન્ટ્સ હજી ત્યાં જઈ શકવાનું નથી, એટલે પેરેન્ટ્સની જવાબદારી અમે લોકો નિભાવતા હોઈએ છીએ અને ત્યાં ટોટલી અમે લોકો બાળકોને કેર ત્યાં રાખતા હોઈએ છીએ. ખાસ કરીને જે એડમિશન પ્રક્રિયા છે તેને લઈને આપ કઈ રીતે મદદ કરશો? બાર્બાડોસ એજ્યુકેશન એલાયન્સ એ યુનિવર્સિટીના ઓફિશિયલ ભાગ છે, અમે લોકો યુનિવર્સિટીના ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ છીએ ગુજરાતની અંદર. તો વિદ્યાર્થીએ કોઈ એજન્ટ મારફતે એડમિશન નથી લેવાનું, અમે ડાયરેક્ટ યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરતા હોવાથી એડમિશન પ્રક્રિયા એકદમ સરળ થઈ જશે. અમે લોકો વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ આપે એટલે એના વિઝા પ્રોસેસિંગ કરી આપીશું, MCAની અંદરનું રજીસ્ટ્રેશન કરી આપીશું બરાબર. એની સાથે જ્યારે વિદ્યાર્થી અહીંયાથી બાર્બાડોસ જશે તેની સાથે અમારા પ્રતિનિધિ પણ સાથે ત્યાં મૂકવા જશે, એટલે ઘણી બધી રીતે અમે મદદરૂપ થઈશું વિદ્યાર્થીને. બિલકુલ. તો કઈ રીતે વિદ્યાર્થીઓને મદદ કરશે તે તમામ મુદ્દે આપણે અહીં વાત કરી છે, આગળ પણ ઘણી બધી માહિતી હજી તેમની પાસેથી મેળવવાની છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બધા અને લાડ લડાવે છે, બસ મને કેવિટીઝની ચિંતા છે. આ બધું ખાવાથી કેવિટીઝ થઈ શકે છે, એટલે જ કોલગેટ. આનું કેલ્સીલોક પ્રોટેક્શન દાંતને રાખે મજબૂત અને કેવિટીઝથી સુરક્ષિત. ના કેવિટીઝનો ડર, ના પ્રેમમાં ખચકાટ. હવે મેળવો કોલગેટના 100 ગ્રામ પેક પર 10% એક્સ્ટ્રા. ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા કરો નિસંતાનપણું દૂર. આવકારો માતૃત્વને, વ્યંદિત્વને આપો વિદાય. આજે જ મુલાકાત લો ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની અને લાભ મેળવો ફ્રી કેમ્પનો. 102 જીવનદીપ કોમ્પ્લેક્સ, ઉના પાણી રોડ, લાલ દરવાજા સ્ટેશન, સુરત. રીતુભાઈ સાથે તો મેં બહુ જ કામ કર્યું છે. જે મારી સાથે બેક ડાન્સર હતા અત્યારે ધર્મેશ સર બનીને ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. હોમ સ્માર્ટ LED TV પ્રેઝન્ટ્સ નાચ મારી સાથે આવતીકાલે રાત્રે 9:30 વાગે કલર્સ ગુજરાતી પર. વેલકમ બેક.
બાર્બેડોસ એડ્યુકેશન અલાયન્સ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. મારી સાથે અત્યારે મહેમાનો છે, જે ડિરેક્ટર છે તે સીધા જોડાયા છે અને તેમજ અત્યારે આપણને વધુ માહિતી આપી રહ્યા છે. અદિતિ પટેલ સાહેબ, આપને પૂછવા માંગીશ કે જયારે આપણે આગળ વાત કરી કે આપણે પ્રતિનિધિ હંમેશા સાથે હોય છે, સાથે જયારે જયારે બાળક બાર્બેડોસ જાય છે ત્યારે આપણા પ્રતિનિધિ હંમેશા સાથે રહેશે, તેમનું ત્યાં કેરટેકર કઈ રીતના? જયારે અહીંથી અમે લોકો બાળકોને જયારે બાર્બેડોસમાં મોકલીએ છીએ ત્યારે અમારા જે પ્રતિનિધિ સાથે હોય છે, છોકરીઓ હોય તો એના માટે લેડીઝ બી સાથે હોય છે, છોકરા માટે જેન્ટ્સ બી સાથે હોય છે. અહીંથી ત્યાં અમે લોકોને મૂકવા બી જઈએ છીએ. જ્યાં સુધી બાળકો ત્યાંના વાતાવરણમાં સેટ ન થાય ત્યાં સુધી અમે ત્યાં રહીએ છીએ. અને બાળકો જ્યારે અમને કહે કે સાહેબ હવે અમને અહીંયા ફાવી ગયું છે, હવે કોઈ તમારી જરૂર નથી, પછી જ અમે લોકો અહીંથી કમ્બે પાછા ફરીએ છીએ. પ્રદીપભાઈ, આપને એક સવાલ મારો રહેશે કે USMLE કરીને એક એક્ઝામ છે, તેના લઈને બાળકોને હંમેશા હાવ રહેતા હોય છે, તેના વિશે થોડી બધી માહિતી આપશો? USMLE એ અમેરિકન સરકારની એક એક્ઝામ છે, જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ સ્ટેટ્સ મેડિકલ લાયસન્સિંગ એક્ઝામ. આ એક્ઝામ દરેકે દરેક વિદ્યાર્થી આપવી પડતી હોય છે. જે અમેરિકામાં જન્મ્યા હોય એ બાળકોને પણ આપવી પડતી હોય છે, જે લોકો આઉટ ઓફ અમેરિકા વિદેશથી પણ આવતા હોય છે એ લોકોને પણ આ એક્ઝામ કમ્પલસરી આપવી પડતી હોય છે. આ એક્ઝામના ટોટલ 3 લેવલ હોય છે, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. USMLE જે સ્ટેપ 1 હોય છે એની અંદર 280 માર્ક્સના મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન હોય છે, જેમાંથી વિદ્યાર્થીએ 192 માર્ક્સ લાવવાના હોય છે પાસ થવા માટે. બરાબર, એ વિદ્યાર્થી USMLE 1 પાસ કરે એટલે છેલ્લા 2 વર્ષ જે બાર્બાડોઝમાં ક્લિનિકલ રોટેશન અમેરિકામાં કરવાનું છે એ ક્લિનિકલ રોટેશન અમેરિકામાં કરી શકશે, સ્ટેપ 1 પરીક્ષા પાસ કર્યા પછી. હવે આપણે વાત કરીએ સ્ટેપ 2ની, તો સ્ટેપ 2માં ટોટલ 2 લેવલ હોય છે, ક્લિનિકલ નોલેજ અને ક્લિનિકલ સ્કિલ્સ. સ્ટેપ 2 ક્યારે આપવાનું હોય છે, તો સ્ટેપ 2 જ્યારે બાળકનું MBBS પૂરું થઈ જાય વિદ્યાર્થીનું, એને અમેરિકામાં આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય, MD કરવું હોય, જેને ઇન્ડિયામાં MD કહે છે, ત્યાં રેસિડેન્સી કહે છે, અમેરિકામાં રેસિડેન્સી શબ્દ વાપરવામાં આવે છે, તો એ રેસિડેન્સી કરવી હોય તો રેસિડેન્સી કરવા માટે એને USMLEનું સ્ટેપ 2 આપવાનું હોય છે. સ્ટેપ 2ની અંદર ક્લિનિકલ નોલેજ અને ક્લિનિકલ સ્કિલ 2 વિભાગ હોય છે. જે ક્લિનિકલ સ્કિલ વિભાગ છે એ પ્રેક્ટિકલ વિભાગ છે, જેની અંદર પેશન્ટને ટ્રીટ કરવાના હોય છે. અને ક્લિનિકલ નોલેજ છે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન હોય છે, એની અંદર 318 ક્વેશ્ચન હોય છે, એમાંથી 209 કટ ઓફ માર્ક્સ વિદ્યાર્થીએ લાવવાના હોય છે. હવે આપણે સ્ટેપ 3ની વાત કરીએ, તો જ્યારે વિદ્યાર્થીનું MD પતી જાય છે, મતલબ પોસ્ટ ગ્રેજ્યુએશન પતી જાય છે, પછી વિદ્યાર્થીની ઈચ્છા હોય કે મારે અમેરિકામાં સેટ થવું છે, પાછું નથી આવવું અહીંયા, તો અમેરિકામાં સેટ થવા માટે ત્યાં મેડિકલ લાયસન્સ જોઈતું હોય, તો એને સ્ટેપ 3ની પરીક્ષા આપવાની હોય છે. સ્ટેપ 3 જે પરીક્ષા છે એની અંદર ટોટલ 2 દિવસની પરીક્ષા હોય છે. પહેલા દિવસે અંદાજિત 233 ક્વેશ્ચન હોય છે, મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, અને બીજા એ લગભગ પહેલા દિવસે 7 કલાકનું પેપર હોય છે, બીજા દિવસે 180 ક્વેશ્ચન હોય છે, તો બીજા દિવસે 9 કલાક વિદ્યાર્થીએ સ્પેન્ડ કરવાના હોય છે. તો જે બીજા દિવસે 180 ક્વેશ્ચન પ્લસ એને પ્રેક્ટિકલ પરીક્ષા બી આપવાની હોય છે, કે ત્યાં કેસ સિમ્યુલેશન કરવાના હોય. કેસ સિમ્યુલેશન એટલે કે વિદ્યાર્થીએ પ્રોફેસર જે ઇન્સ્પેક્ટર હોય એના દેખતા ડોક્ટર જે પેશન્ટ હોય એને ટ્રીટમેન્ટ આપવાની હોય છે. તો એ પાસ કરે પછી અમેરિકામાં મેડિકલ ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ મેળવી શકે છે વિદ્યાર્થી. બિલકુલ. સાથે જ ઇન્ડિયામાં સામાન્ય રીતે એવું હોય છે કે જે વિદ્યાર્થી ઇન્ટર્નશિપ કરતા હોય છે, આવી કોઈ પદ્ધતિ ત્યાં પણ ખરી જે ક્લિનિકલ રોટેશનની એક ટર્મ આપે યુઝ કરી હતી, તેના વિશે થોડી માહિતી આપી દેશો? હા, ઇન્ડિયામાં ટોટલ 5.5 વર્ષનો મેડિકલનો કોર્સ છે, એમાં 4.5 વર્ષ ભણવાનું હોય છે અને 1 વર્ષ ઇન્ટર્નશિપ હોય છે. જ્યારે વિદ્યાર્થી બાર્બેડોઝમાં જશે, વોશિંગ્ટન યુનિવર્સિટી ઓફ બાર્બેડોઝમાં, ત્યાં ટોટલ 5.5 વર્ષનો કોર્સ છે. ત્યાં પ્રેક્ટિકલ ત્યાં ભણવાનું ફક્ત 3.5 વર્ષ છે અને પ્રેક્ટિકલ 2 વર્ષ કરવાના છે પ્રોપર USMLEમાં. જેના માટે મેં કીધું એમ કે વિદ્યાર્થીએ USMLEનું સ્ટેપ 1 પાસ કરવું પડશે. એ બહુ ઇઝી એક્ઝામ છે એટલે વિદ્યાર્થીએ કોઈ ડર રાખવાની જરૂર નથી. બિલકુલ. તો જે રીતે આપણે માહિતી મેળવી રહ્યા છીએ કે કઈ રીતે જો તમારે ઇન્ડિયાની બહાર પણ આ પ્રકારનો જો અભ્યાસ કરવા માટે જવું હોય તો આપણા માટે કેટલું સરળ બની શકે છે, તમામ માહિતી આપણે હજુ પણ તેમની પાસેથી લેવાની છે. રોકાઈશું એ તો ફરી એકવાર બ્રેક બાદ આપનું સ્વાગત છે. મારી સાથે અત્યારે જે કરિયરના ઓપ્શન માટે ડિરેક્ટર જોડાયા છે તેમની સાથે જ આપણે સીધી વાતચીત આગળ વધારીશું. ખાસ કરીને મારે આપને એક સવાલ કરવાનો રહેશે કે બહાર જ્યારે વિદ્યાર્થીઓ ભણવા જતા હોય છે એટલે કે ફિનાન્શિયલ મેટર પણ ઘણી કરતી, ત્યારે વિદ્યાર્થીઓ જોબ કરી શકે અહીં સાથે ભણતા ભણતા? મેડમ, મેડિકલમાં એક રૂલ્સ છે, જ્યારે કોઈ પણ બાળક ઇન્ડિયામાંથી આઉટ ઓફ કન્ટ્રીમાં મેડિકલ કરવા જાય છે ત્યારે જોબ એલાઉ નથી. પરંતુ અમે જે બાર્બાડોસમાં જે બાળકોને મોકલીએ છીએ ત્યાં જે વેકેશન પડતું હોય છે છેલ્લા 2 મહિના,
તો અમે બાળકોને ત્યાં 2 મહિના જોબની બી વ્યવસ્થા કરી આપીએ છીએ, જેથી કરીને બાળકો પોતાની જોબ કરીને ત્યાં રૂપિયા કમાઈને પોતાની ફી ભરી શકતા હોય છે. બાકી અધર કન્ટ્રીમાં, આ કન્ટ્રીને બાદ કરતાં અધર કન્ટ્રીમાં બાળકો કોઈ પણ જગ્યાએ જોબ કરી શકતા નથી. એટલે અમે જોબ માટે બી લોકોને પ્રાધાન્ય આપીએ છીએ કે અમે તમને જોબ બી સેટિંગ કરાવી આપીશું બાર્બાડોસની અંદર. બિલકુલ. સાથે જ આપણે યુએસ એમએલઈની જે વાત કરી, સામાન્ય રીતે જ્યારે વિદ્યાર્થીઓ બહારથી ભણીને અહીં આવતા હોય છે તો એમસીએ અને પીજી માટેની એક્ઝામ આપતા હોય છે, પરંતુ તમે યુએસ એમએલઈ કઈ રીતે પસંદ કરી? રાઈટ મેડમ, બહુ સરસ ક્વેશ્ચન છે. આ એટલા માટે સરસ ક્વેશ્ચન છે, લોકો માટે હાવ છે કે યુએસ એમએલઈ બહુ ટફ એક્ઝામ છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ મેડિકલ લાયસન્સ એક્ઝામ બહુ ટફ એક્ઝામ છે, એ લોકોનો હાવ છે. એની સામે એમસીએ બી એટલી ટફ જ છે, પીજી નીટ બી એટલી ટફ છે. પણ જેટલી તૈયારી બાળકો એમસીઆઈમાં કરશે, જેટલી તૈયારી બાળકો પીજી નીટમાં કરશે, એના કરતાં જો અડધી તૈયારી એ યુએસએમએલઈમાં કરશે તો ડેફિનેટલી બાળકો યુએસએમએલઈ 1 ક્રેક કરીને તે લોકો આરામથી યુએસએ પહોંચી શકશે. કેમ કે ઓલરેડી યુએસએમએલઈ લોકો એવું કહે છે બહુ રિઝલ્ટ ડાઉન આવે છે, પણ એ ખોટી માન્યતા છે. છેલ્લા 10 વર્ષના તમે રિઝલ્ટ ચેક કરી નાખો તો ડેફિનેટલી જે લોકો યુએસએમાં જે બાળકો ભણે છે તે લોકો 96% સ્ટુડન્ટ યુએસએમએલઈ પ્રથમ બક્ષી ગયા છે, ક્રેક કરેલી છે જ. એનું ઓનલાઈન બી લોકોનું રિઝલ્ટ એમની પાસે છે જ. અને જે આઉટ ઓફ કન્ટ્રી કે જે જગ્યાએ યુએસએમએલઈ પેટર્નથી બાળકોને ભણાવવામાં આવે છે, જેમ કે બાર્બાડોસ છે કે જેમેકા છે કે એવા ઘણા બધા કન્ટ્રીઝ છે, કેરેબિયન ટાપુ ઘણા બધા છે કે જ્યાં યુએસએમએલઈથી બાળકોને ભણાવવામાં આવે છે. અને એ જ્યારે બાળકો ત્યાં જઈ ને યુએસએમએલઈ તૈયાર કરતા હોય છે તો 80% સ્ટુડન્ટ પ્રથમ બક્ષિકાએ પાસ થઈને યુએસ જતા હોય છે. બિલકુલ. પ્રદીપભાઈ, આપણે પણ આજે હું ક્વેશ્ચન પૂછવા માંગીશ કે ડિફરન્શિએટ જો કરવું હોય બંને આ સબ્જેક્ટને, અને કઈ રીતે તમે વધારે યુએસએમએલઈને જે આપી રહ્યા છો પ્રાધાન્ય? યુએસએમએલઈ એ એમસીઆઈ અને પીજી નીટ કરતા બહુ સરળ એક્ઝામ છે. તમે એમસીઆઈના રિઝલ્ટ છેલ્લા ઘણા વર્ષોના ચેક કરશો તો 10-15% આસપાસ રિઝલ્ટ આવતું હોય છે. પીજી નીટની વાત કરીએ તો ગયા જ વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે પીજી નીટનું 18% રિઝલ્ટ હતું, બરાબર છે. તો વિદ્યાર્થીને પીજી નીટ આપ્યા પછી પણ જો રિઝલ્ટ માર્ક્સ ઓછા આવે તો પણ એની ફીસ બહુ હાઈ હોતી હોય છે. જેમ કે સામાન્ય બજેટ કોઈ પણ લાઈનમાં પીજી કરવા જાય તો 1.5 કરોડ રૂપિયાથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીનું બજેટ હોતું હોય છે પીજી માટે. અને છોકરાઓને એમસીએમાં પણ તકલીફ પડતી હોય છે એમની ડિગ્રી વેલિડ કરવા માટે. તો એના બદલે યુએસએમએલઈ જો એક્ઝામ આપશે, યુએસ એટલી જ મહેનત, એમસીઆઈ અને પીજી નીટ જેટલી જ મહેનત જો એમસીએમાં વિદ્યાર્થી કરશે તો એમસીએ યુએસએમએલઈની વેબસાઇટ ઉપર છેલ્લા 14 વર્ષના રિઝલ્ટ અવેલેબલ છે. તમે છેલ્લા 14 વર્ષના રિઝલ્ટ 3-3 સ્ટેપના એનાલાઇઝ કરશો તો એની અંદર પહેલા જ ટ્રાયલે 80% બાળકો ફર્સ્ટ ટ્રાયલમાં પાસ થઈ જતા હોય છે. બિલકુલ. સાથે જ હું આપને એક સવાલ કરવા માંગીશ કે ભારતમાં પણ સેલ્ફ ફિનાન્સ કોલેજીસ છે, તેમ છતાં આપ બાર્બાડોસ માટેની જે આખી એક નવો વિકલ્પ લઈને આવ્યા છો, શા માટે? પહેલા તો મોટા મોટો પ્રશ્ન છે કે ભારતની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર એડમિશન લેવું એ મધ્યમ વર્ગના વ્યક્તિઓ માટે બહુ ટફ થઈ ગયું છે. કેમ કે તમે જુઓ અત્યારે દિન પ્રતિદિન સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી વધતી જાય છે. આજે 30 લાખ સુધી આંકડો પહોંચી ગયો છે, વાર્ષિક ફીનો આંકડો પહોંચી ગયો છે. આજે એ તમે કેલસી મારવા જાઓ તો યુજીની અંદર 1.25 કરોડની આજુબાજુ બજેટ પહોંચી ગયું છે. જ્યારે વોશિંગ્ટન યુનિવર્સિટી બાર્બાડોસની અંદર જ્યારે બાળક એડમિશન લેશે ત્યારે એ બાળકનું પીજી અને યુજી બંને રાઉન્ડ અબાઉટ 50-60 લાખમાં પતી જતું હોય છે. અહીંયા હજી તો પીજી બાકી જ છે, જો બાળક રિઝલ્ટ મેન્ટેન નહીં કરે તો પીજીના બી એને પૈસા ખર્ચવા પડશે. એટલે અમે લોકો બાળક પેરેન્ટ્સને કહીએ છીએ કે વોશિંગ્ટન યુનિવર્સિટી બાર્બાડોસમાં બાળકોને મોકલવાથી બાળકને યુજી અને પીજી એ બંને 50-60 લાખમાં પતી જશે. બીજું પ્લસ પોઈન્ટ એ છે કે અમેરિકાની અંદર પીજી સંપૂર્ણ ફ્રી છે. એ ફ્રી હોવાની સાથે સાથે બાળકોને 30-40 લાખ રૂપિયા સ્ટાઇપેન્ડ બી મળે છે. એક સમય બાળક ધારો કે અમેરિકા પીજી કરવા ગયું, બાર્બાડોસમાંથી પીજી કરવા ત્યાં માટે ગયું તો ત્યાંથી ઇન્ડિયા પાછું આવશે તો બી કમસે કમ 3-4 વર્ષની અંદર 1-1.5 કરોડ રૂપિયા લઈને ઇન્ડિયા પાછું આવશે. એ બી બાળકોને ઘણા બધા બેનિફિટ છે. બિલકુલ બિલકુલ. સાથે જ એક મોટો સવાલ પ્રદીપભાઈ રહેતો હોય છે ફીને લઈને, તો ફી બાબતની આખી પદ્ધતિ કઈ રીતની હશે, બાળકોએ કઈ રીતે ફી પેમેન્ટ કરવું પડતું હશે તેના લઈને થોડી માર્ગદર્શન આપશો? જરૂરથી. જેમ મારા પાર્ટનરે વાત કરી એમ કે ઇન્ડિયાની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 1 કરોડ રૂપિયાથી ઉપરનું પેકેજ હોતું હોય છે, જે મધ્યમ વર્ગના બાળકોને પોસાઈ શકે એમ હોતું નથી. તો જે બાર્બાડોસ એજ્યુકેશન, બાર્બાડોસ જે યુનિવર્સિટી છે, વોશિંગ્ટન યુનિવર્સિટી બાર્બાડોસ, એની જસ્ટ ફી જ 30 લાખ રૂપિયા છે, બરાબર. તો 30 લાખ રૂપિયા એ મધ્યમ વર્ગના બાળકને પોસાઈ શકે એવી ફીસ છે.
બીજું કે અમે લોકો લોન માટે પણ સહાયતા આપતા હોઈએ છીએ. દરેક પેપર્સ અમે વાલીઓને ઉપલબ્ધ કરી આપીએ છીએ, જેમનાથી અમને વિદ્યાર્થીને લોન લેવી હોય તો લોન પણ આસાનીથી મળી શકે છે. તો જે 30 લાખના બજેટમાં વિદ્યાર્થીનું અમેરિકા જવાનું સપનું એ પૂરું કરી શકે છે, જ્યારે અહીંયા કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ વિદ્યાર્થી અમેરિકા જઈ શકતો નથી. સાથે જે રીતે તમે વાત કરી લોનની, વાત કરી હપ્તાની કોઈ વ્યવસ્થા ખરી, ફી ભરવા માટે તેવી પણ કોઈ જોગવાઈ ખરી? હા, જે 30 લાખ ફીની વાત કરીએ તો 30 લાખ ફી વાલીએ એક સાથે ચૂકવવાની નથી. દરેકે દરેક ફી એમને 6 માસિક હપ્તે ચૂકવવાની છે. અમે યુનિવર્સિટીના ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ હોવાથી જો સમજો કે વાલીને 6 મહિના પછી પણ ફી ભરવામાં તકલીફ હોય, એમના 2 મહિના વધારે એક્સટેન્શન જોઈતું હોય, 2 મહિના પછી ભરવી હોય તો પણ અમે હેલ્પ કરીશું, એનો કોઈ પણ વાંધો નથી. બને ત્યાં સુધી વિદ્યાર્થીને કોઈ પણ તકલીફ ન પડે અને વિદ્યાર્થી સૌથી સારામાં સારું એજ્યુકેશન લઈને યુએસ જવાનું સપનું પૂરું કરે એ જ અમારો એક ધ્યેય છે. પ્રદીપભાઈ, આપને મારો એક સવાલ રહેશે કે ભારતમાંથી સામાન્ય રીતે એમબીબીએસ કર્યા પછી સ્ટુડન્ટ પીજી કરવા માટે બહાર જતા હોય છે, ત્યારે સરકારનો એક નિયમ છે એનઓઆરઆઈ નોરી કરીને, તો તેના વિશે થોડી વધી માહિતી આપશો? નોરી, આ જે નિયમ સરકારે 2016માં લાગુ કર્યો છે, આના વિશે ઘણા બધા વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે ડોક્ટર હાલમાં કરી રહ્યા છે એ લોકો પણ અજાણ છે. નોરી એટલે નો ઓબ્લિગેશન ટુ રિસાઇડ આઉટસાઇડ ઇન્ડિયા. આ એક સર્ટિફિકેટ વિદ્યાર્થીએ લેવાનું હોય છે જો એને આઉટ ઓફ કન્ટ્રીમાં સેટ થવું હોય તો. હવે અત્યારે વસ્તુ એવી થઈ રહી છે કે અહીંયા ડોક્ટરોની ઇન્ડિયામાં બહુ ઘટ છે, તો ઇન્ડિયામાંથી ડોક્ટર બન્યા પછી જે વિદ્યાર્થીઓ હોય છે એ વિદેશમાં સેટ થઈ જતા હોય છે. તો હવે સરકારે નિયમ લાવી દીધો છે કે જે વિદ્યાર્થીને વિદેશમાં સેટ થવું હોય એના માટે વિદ્યાર્થીએ નોરીનું સર્ટિફિકેટ કમ્પલસરી સરકાર પાસેથી લેવાનું રહેશે, જે સર્ટિફિકેટ હવે સરકારે 2016થી ઇસ્યુ કરવાનું બંધ કરી દીધું હોય છે, તો બંધ કરી દીધું છે. તો હવે જે વિદ્યાર્થીએ અમેરિકા કે યુકે કે ઓસ્ટ્રેલિયા ગમે ત્યાં સેટ થવું હોય તો સરકાર પાસેથી નોરી સર્ટિફિકેટ લેવા માટે અત્યારે બહુ જ પ્રોબ્લેમ ચાલી રહી છે. ઘણા બધા ડોક્ટરના કેસ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તો હાલમાં એના બદલે જો વોશિંગ્ટન યુનિવર્સિટીએ બાર્બાડોસ પસંદ કરે તો વિદ્યાર્થી ત્યાં જ એમબીબીએસ પૂરું કરીને અમેરિકામાં પીજી કરીને ત્યાં ત્યાં સ્થાયી થઈ શકે છે. એના માટે વિદ્યાર્થીએ નોરી સર્ટિફિકેટ જે ઇન્ડિયન સરકાર છે એની પાસેથી લેવાનું રહેતું નથી. બિલકુલ. દીદી પટેલ, આપને પૂછવા માંગીશ કે સામાન્ય રીતે સેફટીને લઈને વાલીઓ પણ હંમેશા ચિંતિત રહેતા હોય છે, ત્યારે જો સેફટીને લઈને વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો બાર્બાડોઝ કેટલું સેફ છે? સેફટીને લઈને સરસ, સૌથી મોટા મોટો પ્રશ્ન વાલીઓનો એ હોય છે, અને ખાસ કરીને દીકરીઓ માટે. બિલકુલ રાઈટ, કે મારી દીકરીને કે દીકરાને મોકલ્યા પછી ત્યાંની સેફ કેટલી છે? તો બાર્બાડોઝ એવી સેફ કન્ટ્રી છે કે છેલ્લા 15 વર્ષથી ત્યાં કોઈ ક્રાઇમ થયો નથી. એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે ચેક કરી શકો છો કે 15 વર્ષથી બાર્બાડોઝની એક પણ પ્રકારનો ક્રાઇમ થયો નથી, એટલે બાળકો ત્યાં સૌથી વધારે સેફ છે તે બાળકો. બિલકુલ. સાથે જ આપને સવાલ કરીશ કે જે રીતે ચાઇના, રશિયા, ફિલિપિન્સ અલગ અલગ કન્ટ્રીમાં લોકો જતા હોય છે એમબીબીએસ કરવા માટે, પરંતુ આપે બાર્બાડોઝ જ કેમ પસંદ કર્યું? મેડમ, ઘણા બધા લોકો ચાઇના, રશિયા, ફિલિપાઇન્સ, યુક્રેન, જોર્જિયા જેવી કન્ટ્રીમાં બાળકો જાય છે, વર્ષોથી જાય છે, પરંતુ અમે લોકો વોશિંગ્ટન યુનિવર્સિટી બાર્બાડોઝ એટલા માટે પસંદ કરીએ છીએ કે આ બધી કન્ટ્રીમાંથી જ્યારે બાળક ઇન્ડિયા પાછું આવે છે એટલે એના માટે સૌથી મોટા મોટો પ્રશ્ન કયો છે, તો એમસીઆઈ કેવી રીતે ક્લિયર કરવી, રાઈટ, એ સૌથી મોટા મોટો પ્રશ્ન છે. એટલે પહેલાં તો જ્યાં સુધી બાળક એમસીઆઈ ક્લિયર નહીં કરી શકે ત્યાં સુધી એ આગળ પીજી નીટની એક્ઝામ બી નહીં આપી શકે. અને ઘણા બધા બાળકો એવા છે કે 6-7 વર્ષથી એમસીઆઈ ક્લિયર કરી શકતા નથી, એટલે અમે લોકો પેરેન્ટ્સને એવું કહીએ છીએ કે વોશિંગ્ટન યુનિવર્સિટી બાર્બાડોસમાં મોકલવાથી બાળકને યુએસએમએલને પ્રિપેર કરાવીને અમેરિકા મોકલીએ છીએ. અને જ્યારે બાળક અમેરિકા પહોંચી ગયા પછી જ્યારે પીજી કરે છે ત્યારે જો એને ત્યાં સેટ નથી થવું, ચલો ઘણા બધા પેરેન્ટ્સ એવા છે કે જેના બાળકોને પીજી કરે સેટ થવું નથી તો ઇન્ડિયા પાછા આવી જાય છે, તો ઇન્ડિયા પાછા આવી ગયા પછી એમને કોઈ પણ પ્રકારની ઇન્ડિયાની એમસીએની એક્ઝામ દેવાની નથી. એટલા માટે કે વર્લ્ડની 5 કન્ટ્રી એવી છે કે જેનું એમસીઆઈ ભારતમાં વેલિડ છે, એક તો પીજી ભારતમાં વેલિડ છે, એક તો યુએસએ, યુકે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. આ 5 કન્ટ્રીનું પીજી ભારતમાં વેલિડ હોવાથી તમારે એમસીઆઈની બી એક્ઝામ દેવાની નથી અને ભવિષ્યમાં પીજી નીટની બી એક્ઝામ દેવાની નથી, તમે ડાયરેક્ટ એનું સર્ટિફિકેટ અહીંયા યુઝ કરી શકો છો. એટલે અમે પેરેન્ટ્સને પ્રિફર કરીએ છીએ કે તમે બાર્બાડોઝને પસંદ કરીને યુએસએ જાઓ. મારો છેલ્લો સવાલ આપને રહેશે પ્રદીપભાઈ, કે જે રીતે આપણે આટલી બધી વાતો કરી તો એટલે એવું કહી શકાય કે બાર્બાડોઝ જો પસંદ કરશે, આ કોર્સ પસંદ કરશે એમબીબીએસ કરવા માટે વિદ્યાર્થીઓ, તો તેમણે આગળ કરિયર માટે એકદમ નિશ્ચિંત થઈ જવાની જરૂર છે, કોઈ ચિંતા કરવાની વધારે જરૂર નથી. બિલકુલ, કરિયર માટે
વિદ્યાર્થીઓ બીજી બધી કન્ટ્રી પસંદ કરતા હોય છે, જેમ ડીડી પટેલ સાહેબે કીધું એમ કે ત્યાં રિટર્ન થયા પછી કોઈ સ્કોપ રહેતા નથી. ચાઇનાથી આવ્યા પછી કે રશિયાથી આવ્યા પછી બિલારૂસથી આવ્યા પછી ઇન્ડિયા આવીને કોઈ સ્કોપ રહેતા નથી, કારણ કે ત્યાં એ બધી કન્ટ્રીનું પીજી જે છે એમડી એ ઇન્ડિયામાં વેલિડ નથી, એટલે ત્યાં બાળકો આગળ ફર્ધર સેટ થઈ શકતા નથી. જ્યારે બાર્બાડોઝ એ બાર્બાડોઝમાં એમબીબીએસ કર્યા પછી વિદ્યાર્થી અમેરિકામાં ત્યાં ક્લિનિકલ રોટેશન કરી શકશે, એના પછી ત્યાં ત્યાં પીજી કરી શકશે, પીજી કર્યા પછી ત્યાં અમેરિકામાં અમેરિકામાં સેટ થવા માટે એ યુએસએમએલની એક્ઝામ પાસ કરીને મેડિકલ લાયસન્સ પણ મેળવી શકશે, અને ત્યાં એનો ભવિષ્યમાં ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપના ચાન્સીસ પૂરેપૂરા છે, પણ એના માટે વિદ્યાર્થીએ મહેનત કરવાની રહેશે. જી બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર આ તમામ માહિતી અમારી સાથે શેર કરવા માટે. તો જે રીતે દર્શક મિત્રો અમે આપની સમક્ષ અત્યારે આજે માહિતી બાર્બાડોઝ અલાયન્સ લઈને જે આવી રહ્યા છે તેમની માહિતી શેર કરી, કરિયર રિલેટેડ આ તમામ માહિતી વધુ વિકલ્પો સાથે અમે આપની સમક્ષ આવતા રહેશું. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.